શું આપણે કોઈ વન્ય જીવ સાથે દોસ્તી કરી શકીએ? અને તેમાં પણ મગર જેવા ભયાનક પ્રાણીની વાત હોય તો? આટલા ભયાનક પ્રાણી સાથે કોઈ વ્યક્તિની મિત્રતા કેવી રીતે હોઈ શકે? આશ્ચર્યની વાત છે ને? તો ચાલો આજે અમે તમને એવા વ્યક્તિ વિશે વાત જણાવીશું જે મગર સાથે અનોખી મિત્રતા ધરાવે છે. કોણ છે આ વ્યક્તિ, ક્યાંની છે આ ઘટના? આ તમામ સવાલોના જવાબ શોધવા માટે નીકળી ગુજરાત ફર્સ્ટની ટીમ. આસ્થા અને ભક્તિનું અનોખું ઉદાહરણ. મગરથી મોતનો ડર નહીં પણ મિત્રતાનો સંબંધ. માં ખોડિયારનું રૂપ, મગરનું સ્વરૂપ. ગુજરાતની ધરતી પર એવી અનોખી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આશ્ચર્ય થાય. ગીર સોમનાથ જિલ્લામાંથી વિચારી પણ ન શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ આ એક હકીકત છે કે જે વિડીયો સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોડીનાર તાલુકાના સુદાણા ગામે ઘોર કળિયુગમાં પણ સતયુગના પરચા જોવા મળી રહ્યા છે. આ મગર અને માણસ વચ્ચેની દોસ્તીની કહાની છે, જ્યાં મગર એવો હિંસક પ્રાણી કહેવાય છે કે જે પોતાના શિકાર પર બિલકુલ પણ દયા કરતો નથી. તેની આક્રમકતા અંગે આપણે સારી રીતે જાણીએ છીએ. આવા હિંસક પ્રાણી સાથે દોસ્તી કરવાની હિંમત અહીં ગીર સોમનાથના જીવા ભગત નામના વ્યક્તિએ કરી છે. સવાર હોય, બપોર હોય કે સાંજ, સાક્ષાત માતાજી મગરના સ્વરૂપે આવે છે. આ હિંસક ગણાતી મગરને આ મંદિરના પૂજારી પોતાના હાથે પ્રસાદી ખવડાવે છે. જો તમને આ વાત માનવામાં ન આવતી હોય તો જુઓ આ દ્રશ્ય. બીજી ના આવે અવાજ થી બીજી આવે. આ ખોડિયાર માતાજીનું મંદિર તે ઐતિહાસિક મંદિર પણ છે. અહીંયા દેશભરમાંથી વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે. આ મંદિરમાં ગુજરાત ફર્સ્ટની ટીમે પણ દર્શન કર્યા. અહીં માતાજીના સ્વરૂપમાં મગર દર્શન આપે છે. સવારે 7 થી 7:30 દરમિયાન, બપોરે 12 થી 12:30 દરમિયાન અને સાંજે 5:30 થી 6 વાગ્યા દરમિયાન આરતી થતી હોય છે, જે સમયે મગર માતાજી અહીંયા કાંઠે જોવા મળતા હોય છે. પણ ભક્તને મગર માતાજીના દર્શન થાય તે પોતાની જાતને ધન્ય અનુભવે છે. માતાજીની આસ્થા લઈને આવે છે એ લોકોને ધારિયા કામ છે ભાઈ બધી પૂરા થાય છે. અને આ લોકો અહીંયા એટલી માતાજીની મહેરબાની છે. અમને એવું લાગે છે કે અમને આમ આનંદ થાય છે કે અમને ખોડિયારમાંના દર્શન થયા છે. અમને ખૂબ આનંદ થાય છે. અમે 2-3 દિવસથી માનો એટલો જ વિચાર કરીએ છીએ, મનમાં આમ શાંતિ થાય છે. આ ખોડિયારમાંના દર્શન છે, અમને મગરના દર્શન છે. હા, આના તકે અમારે હારામાં હારું છે. શું કે માતાજી, બધી મનોકામના પૂર્ણ કરી દે છે? કરી દે હા, બધી
આશા પૂરી કરી દે, કોઈને દુખ્યા ના દુઃખ ભાંગે, બધીને આશા પૂરી કરી, બધે હારાવાના છે. અખોડિયાર માતાજી નું મંદિર નો ઇતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે. આ મંદિર એ શેઠ જગડુ શાહ વખતના સમયનું છે. આ મંદિરના પૂજારીએ અમારી ટીમ સાથેની વાતચીતમાં આ મંદિરના ઇતિહાસ વિશે કહ્યું. માતાજી નું મંદિર આપણે કોડિયાથી 10 કિલોમીટર કાગડિયા ગુનાવાળી ખોડિયારમાં કહેવામાં આવે છે. ત્યારે એનો અહીંયા આસ્થા એવું છે કે 7:30 વાગે મગજના દર્શન દે છે નીચે. એના માટે બધા એ લોકો આવે છે દર્શન કરવા માટે. બહુ ક્યાં ક્યાં સુધી પબ્લિક અહીં આવે છે. હવે લોકવાયકા પ્રમાણે આ કુંડનું મહાત્મ્ય એવું છે કે શેઠ જગડુશા વખતનો જ્યારે કાળને ધરવેલો હતો ત્યારે કાળને અહીંયા પાણી પાવામાં આવેલું અને કાળ અહીંયા ફાટી ગયેલું એવી લોકવાયકા પ્રમાણે એવી વાતું છે. આ જગ્યામાં ક્યારે દુષ્કાળ પડતો નથી. ખાસ વાત કરવામાં આવે તો દેશ વિદેશથી લોકો જે છે ત્યાં માનતાઓ લઈ અને આવે છે અને ખોડરમાં જે છે તેઓની આસ્થા જે માનતા રાખેલી હોય છે તે પૂર્ણ કરે છે તેઓ પણ લોકો માની રહ્યા છે. ત્યારે ખાસ વાત કરીએ તો શિયાળાની ઋતુ દરમિયાન માતાજી સવારે 7 વાગે અને સાંજે 7 વાગે દર્શન દેવા આવે છે અને ઉનાળામાં માતાજી છે તે સવારથી જ સાંજ સુધી દર્શન દે છે. ત્યારે ખાસ વાત કરીએ તો અહીંયા જે વસવાટ કરે છે જે શીતલ નામની મગર તેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માતાજીના દર્શન માટે થઈ અને અત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે તે લોકો જે છે તેના ટોળે ટોળા ઉમટ્યા છે. જી રહીમ બાપુ, ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે. પહેલા તો આપનું નામ હું ખાસ જાણું. કરશન ભારથી રામ ભારથી ગૌસ્વામી. અમે અહીંયા ઘર પરિવાર સાથે ગામ સુગાળા તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથ અહીંયા આય શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર અહીંયા માતાજીના વેસણા છે અને અહીંયા વર્ષોથી માતાજી અહીંયા બિરાજે છે. વિડીયો જે સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ, માતાજી આવે છે, ગાંઠિયા તમે ખવડાવો છો, સાદ આપો છો, આ ધૂનામાં કેટલા માતાજી રહે છે ને શું શું નામ ખાસ તો તમે રાખ્યા છે? હલો, આ જે ગુનો છે એ માં ભગવતીના નામે ગુનો ઓળખાય છે. આય શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર એટલે માતાજી અહીંયા જે આરતીના ટાઈમે આવે છે એ ખરેખર હાચું જ છે. હવે કઈ રૂપે આવે છે એ તો કોઈને ખબર નથી, પણ જળનું જાનવર છે અને હર વખતે માતાજીના રૂપે જ આવે છે અને આરતીના ટાઈમે અહીંયા 5:30-6 વાગે આવી જાય છે. આરતી કરીને માતાજી વયા પણ જાય છે અને સવારમાં જોઉં તો સવારમાં 7:30-7 વાગે આવી જાય છે. બપોરે કદાચ 12:30-1 વાગે આપણને દર્શન દઈ જાય છે. એ ખોડિયાર છે, આરતી છે અને શીતલ છે. અમારા આના માતાજીના 3 નામ છે અને 3 એના બસા છે. અત્યારે કુલ અહીંયા 6 મગર છે. એ વિડીયો તો બહુ પુરાણી અને જૂનો વિડીયો છે. કદાચ એમ માનો કે અહીંયા જયારે આ ડેમ હતો નહીં એ પેલા પણ વિડીયો ઉતાર્યા હોય ત્યારે તો મગર માતાજી આમાં બધે ઉપર આવતા હતા. અત્યારનો એ વિડીયો છે નહીં, બહુ જૂનો અને પુરાણી એ વિડીયો છે. આરતીનો સમય થાય, અમારો આરતીનો 7:30-7:15 વાગ્યાનો ટાઈમ હોય અમે શંખદાન કરીએ તો પણ આવી જાય છે. કદાચ અમે ભેખ ઉપર ઉભા રહીએ ખાલી કાંઈ પણ ખાવાનું કે માતાજી માટે પ્રસાદ અહીંયા ધરીએ છે તો એ માતાજી ગમે ત્યાંથી પણ દોડીને આવી જાય છે અને આરતી કરીને પછી માતાજી વયા જાય છે. આ મંદિરમાં આજે પણ દંપતી પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય એ માટેની માનતા રાખે છે. કહેવાય છે કે માતાજી આ માનતા અચૂક પૂર્ણ કરે છે. જેમની પણ સંતાન પ્રાપ્તિ થાય તે દંપતી અહીંયા પોતાના બાળકનો ફોટો રાખે છે. ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતા આ ફોટા આ વાતનું પ્રમાણ છે. આજના આ કળિયુગના સમયમાં પણ માતાજીના અનેક અનેક પરચા અહીંયા હાજરા હજૂર જોવા મળે છે. દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ગાંગણિયા.